આજે દેશભરમાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થવાની છે અને વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રામનવમીની શુભકામનાઓ પાઠવી છે શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુ આજના દિવસે જ ભગવાન રામનો અવતાર ધરી ધરતી પર અવતર્યા હિન્દુ કેલેન્ડર વર્ષ પ્રમાણે ચૈત્રી નવરાત્રિના નવમાનો અર્થે રામનવમીનો તહેવાર ઉજવાય છે રામ મંદિરોમાં ભગવાન રામની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અને યજ્ઞ કરવામાં આવશે રાજ્યોના રામ મંદિરમાં ભક્તોનું જુનાગઢમાં ભગવાન શ્રી રામના પ્રગટ્યો ભવ્ય ઉજવણી થવાની છે રામનવમીની ઉજવણી કરવા જૂનાગઢવાસીઓ થનગની રહ્યા છે પ્રભુ શ્રી રામની શોભાયાત્રા કાઢવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે હરિયોમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રૂટ તૈયાર થઈ ચુક્યો છે કે જેમાં અયોધ્યાની પ્રતિકૃતિ સમાન બનાવેલા રામ મંદિર રથ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે મંદિરમાં એક હજાર આઠસો બોતેર લાદી ફિટ કરવામાં આવી છે અને બહારની બાજુ કૃત્રિમ ઘાસ રાખી સુશોભિત કરાયું છે ચાર ફુવારા પણ રાખવામાં આવ્યા છે અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ વાળા મંદિરની વિશેષતા પર નજર કરીએ તો ત્રણ માળનું આ રામ મંદિર બનાવવા પાછળ બસો ત્રીસ થર્મોકોલની શેટ સ્તંભનો ઉપયોગ છે થી વધુ લાઇટ ફીટ કરવામાં આવી છે પચીસ રૂફ લાઇટ પંદર લાઇટ મંદિરની અંદર ફીટ કરાય છે મંદિરની બહારની સાઈડ પર બાર સ્ટ્રીટ લાઇટ લગાવાય છે મંદિર બનાવવા માટે પ્લાય થર્મોકોલ ફેવિકોલ પુટી પ્લાસ્ટર ઓફ પેરિસ ખીલી ખીલા કલર અસ્તર સહિતની વસ્તુઓનો ઉપયોગ કરાયો છે વડાપ્રધાને જે ટ્વીટ કર્યું છે તે પણ અમે આપણે બતાવી દઈએ તેમણે કહ્યું કે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ શ્રીરામની કૃપાથી પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના આ પ્રકારનું ટ્વીટ તેમણે કર્યું છે આજે રામનવમીનો પર્વ છે ત્યારે દેશવાસીઓને રામનવમીની શુભકામનાઓ વડાપ્રધાને ટ્વીટ કરીને આપી